માડીમાં સૌથી વિશાળ ગણેશજીની પ્રતિમાનું કહારવાડ અને બાલાખડીના રાજાનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શાહી આગમન. રાત્રિના બાપાના આગમન સમયે લાઇટિંગ ડેકોરેશનથી પારડી શહેર ઝગમગી ઉઠ્યું. ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પારડીમાં સૌથી વિશાળ ગણેશજીની પ્રતિમાનું પારડી દમણી છાપા કહારવાડ અને સ્ટેશન રોડ બાલાખાડીના રાજાનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શાહી આગમન થયું હતું. બાપાનું આગમન સાથે રંગબેરંગી લાઇટિંગ, નાસિક ઢોલ, આતશબાજી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે વેલકમ કર્યું હતું, જે જિલ્લામાં આજે કોરોનાના 2 વર્ષ બાદ પારડી ખાતે મંડળોએ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે વિવિધ મંડળો, સોસાયટી, મહોલ્લામાં શ્રીજીને લાવવાની તૈયારી ચાલી રહી છે. પારડીમાં પ્રતિમાનું શાહી રીતે આગમન સાથે શહેરમાં મોટા મંડળો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાઓને લાવી ભક્તોએ આલા રે આલા ગણપતિ આલાના નારા સાથે પારડીનગર ગુંજી ઉઠ્યું હતું. આ વર્ષે પારડીના કહારવાડ અને બાલાખાડી મંડળ દ્વારા ગણપતિ બાપાનું શાહી આગમન કરવામાં આવ્યું હતું. બાપાના આગમન સમયે લાઇટિંગ ડેકોરેશનથી પારડી શહેર ઝગમગી ઉઠ્યું હતું. કહારવાડ મંડળ છેલ્લા 45-50 વર્ષથી ગણપતિ સ્થાપનનું આયોજન કરે છે અને અમારું મંડળનું એક સંગઠન એવું છે કે ખાલી વર્ષમાં એક આજ એવો ઉત્સવ છે કે જે અમે ખાસ્સા હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને એના પાછળનું રીઝન છે કે અમારું સંગઠન અમારા નાના છોકરાથી લઈને વડીલોથી લઈને મહિલાઓથી લઈને એ અમારું સંગઠન જ એવી એક શક્તિ છે જેનાથી અમે આ આયોજન એક અદ્ભુત અને અકલ્પનીય કરીએ છીએ. અને અમારા આ આજે આગમન ભવ્ય આગમનનું કરવાનું રીઝન એ છે કે આપણે વિસર્જન એક હર્ષોલ્લાસથી કરીએ છીએ. તો છેલ્લા 6-7 વર્ષથી અમે એવું વિચાર કર્યો કે આપણા નાના છોકરાઓ અને મહિલાઓનું ઉત્સાહ એવો છે કે આપણે વિસર્જન જો ઉત્સાહથી કરીએ તો આગમન બી આપણે એવો ઉત્સાહથી કરીએ કે એક યાદગીરી આપણા માટે રહી, એ પર્પઝથી અમે આ આયોજન કરીએ છીએ. અને બીજું કે એક સંગઠન અમારામાં એવું છે કે એ સંગઠનથી જ એ જ અમારી શક્તિ છે અને એ શક્તિના લીધે જ આજે તમને એક ભવ્ય આગમન જોવા મળે છે એ સાકાર થયું છે. આજે અમે એક ઇવેન્ટવાળાને જેમ કે કોલ ફાયરો સિસ્ટમ છે અને એવી અવનવી જે ટેકનોલોજી છે જે અમે લોકો અમે ખાસે 25 વર્ષથી અમે મુંબઈથી ગણપતિ લાવીએ છીએ તો એવા સરાઉન્ડિંગમાં તમે જુઓ કે ડિજિટલ એવા ઇવેન્ટ્સના ઘણા બધા પ્રોગ્રામ થાય છે તો અમે લોકોએ એ પોતે અમારા છોકરાઓએ મહેનત કરીને એ બધું વસ્તુને મેનેજ કર્યું છે અને એ મેનેજમેન્ટના લીધે અમે એક ખાસા એવા કોલ ફાયરો સિસ્ટમ છે, કોન્ફટ્ટી સિસ્ટમ છે, પછી બલૂન સિસ્ટમ છે, એ બધું ઘણું બધું અરેન્જમેન્ટ કર્યું છે અને સાકાર કર્યું છે.